तो अमदावाद म्युनिसिपल कोर्पोरेशन मुंबईना ट्राफिक सिग्नलना नवा नियमनु पालन करी शके छे। તાજેતરમાં જ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલાક ટ્રાફિક સિગ્નલ પર એવો નિયમ અપનાવ્યો છે કે જ્યારે રેડ સિગ્નલ હોય ત્યારે વાહન ચાલક વધારે હોર્ન મારશે તો તેને વધારે સમય સુધી સિગ્નલ પર ઊભું રહેવું પડી રહ્યું છે। મુંબઈ કોર્પોરેશનનો આ પ્રયોગ અત્યંત કારગર સાબિત થયો છે અને ટ્રાફિક સિગ્નલ પર નોંધનીય રીતે નોઇઝ પોલ્યુશનમાં ઘટાડો નોંધાયો। વધુ હોર્ન મારશો તો સિગ્નલ પર વધુ રાહ જોવી પડશે। મુંબઈના માર્ગે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન। મુંબઈનો નવતર પ્રયોગ હવે આવશે અમદાવાદ। મુંબઈમાં તાજેતરમાં જ બીએમસી દ્વારા ટ્રાફિક સિગ્નલ પરના ટ્રાફિક પોલ્યુશનને ઘટાડવા માટે એક નવતર પ્રયોગ કરાયો છે, જેને લોકોએ તો બિરદાવ્યો જ છે પરંતુ સાથે સાથે સમગ્ર દેશમાં તેની વાહવાહી પણ થઈ રહી છે। મુંબઈ પોલીસે તાજેતરમાં જ ટ્વિટર પર એક વિડીયો શેર કર્યો છે, તેને દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ધ પનિશેબલ સિગ્નલ નામથી શેર કરેલા આ વિડીયોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ રીટ્વીટ કર્યો હતો અને પ્રશ્ન કર્યો હતો કે આપણે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ। નજર કરીએ મુંબઈ કોર્પોરેશનના આ વિડીયો પર। વેલકમ ટુ ધ હોંકિંગ કેપિટલ ઓફ ધ વર્લ્ડ, હિયર પીપલ હોંક ઇવન વેન ધ સિગ્નલ ઇઝ રેડ। સવાય હે ના, maybe they think that by honking they can make the signal turn green faster। samjhatas na, bajao bajao aur zor se bajao aur ruko। હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ટ્વીટ કર્યા બાદ નિવેદન આપ્યું છે કે અમારું કામ ટેકનોલોજી લાવવાનું છે, પરંતુ નાગરિકોનો સહકાર મળે તો જરૂર તેમાં સફળતા મળી શકે। અમારો સતત પ્રયાસ છે ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ થાય, પરંતુ એકલા હાથે વહીવટીતંત્ર આ બધા પરિવર્તન ના કરી શકે। નાગરિકોની ભાગીદારી ખૂબ જ જરૂરી છે। અમદાવાદીઓ ઈચ્છે છે પોતાના શહેરને સુંદર બનાવવાનું, સ્વચ્છ બનાવવાનું, અને દરેક અમદાવાદીને હું વિનંતી કરીશ કે આ બાબતમાં સાથ સહકાર આપે। હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ ટ્રાફિક વિભાગે 10 જેટલા ઓટોમેટિક સિગ્નલ વિકસાવ્યા છે, જે ગાડીની આવન જાવન જ્યારે ન હોય ત્યારે તે બાજુનું સિગ્નલ રેડ થઈ જાય છે, જ્યારે વાહનની અવર જવર વખતે રાબેતા મુજબ કાર્ય કરે છે। તાજેતરમાં 10 જેટલા સિગ્નલ આપણે પ્રથમ વખત દેશમાં એવા ઊભા કર્યા છે કે જ્યાં ગ્રીન સિગ્નલ હોય અને એ બાજુથી આવનાર ગાડીઓ બંધ થઈ જાય ત્યાર પછી આપોઆપ એ રેડ સિગ્નલમાં કન્વર્ટ કરીને બીજા રસ્તામાં ગ્રીનમાં તબદીલ કરે છે। આવા ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સ પણ આપણે આપણા શહેરમાં ઊભા કરી રહ્યા છે। મુંબઈ પોલીસના વિડીયોમાં વાહન ચાલકો દ્વારા રેડ સિગ્નલ હોવા છતાં સતત હોર્ન વગાડવામાં આવી રહ્યો છે। મુંબઈ પોલીસે ટ્રાફિકને લઈને એક પ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ડેસિબલ મીટર લગાવ્યા હતા। જો 85 ડેસિબલથી વધારે અવાજ થઈ જાય તો સિગ્નલ રીસેટ થઈ જાય છે અને ફરીથી રેડ સિગ્નલના સેકન્ડમાં વધારો થાય છે। આ વિડીયો જોઈને અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાનો એએમસીએ નિર્ણય કર્યો છે। આથી અમદાવાદીઓને નમ્ર વિનંતી છે કે હોર્ન મારવાથી બચજો, નહીં તો સિગ્નલ પર લાંબી વાટ જોવા તૈયાર રહેવું પડશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।